નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયની ગાલાસ્વાધ્યાય પોથીના પાઠ 10 વલયની અવકાશી સફરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. આપણે આ ચેનલ પર ગુજરાતી સહિતના બધા જ વિષયની ગાલાસ્વાધ્યાય પોથીના વિડીયો સોલ્યુશન મૂકવામાં આવે છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલું, વલયની અવકાશી સફર પાઠમાંનો મિત્રોનો અનુભવ કયા માસનો હતો? તો જવાબમાં આવશે વિકલ્પ સી, મે. બીજું, આકાશમાં પ્રકાશિત થતા એક લાલ ટપકા તરફ કોનું ધ્યાન ગયું? તો એમાં આવશે વિકલ્પ સી, 20 મહિનું. ત્યારબાદ ત્રીજું છે, ચમકતો પદાર્થ જમીન પર ક્યાં ઉતર્યો? જવાબમાં આવશે વિકલ્પ ડી, મોટા મેદાનમાં. ત્યારબાદ ચોથું છે, રાતારંગથી ઝળાહળા રચનાનો આકાર કેવો હતો? તો એમાં આવશે વિકલ્પ એ, લંબગોળ. ત્યારબાદ પાંચમું છે, કમળની પાંદડીઓની જેમ ચારે દિશામાં શું ખુલી ગયું? તો એમાં આવશે વિકલ્પ બી, યાન. ત્યારબાદ છે પ્રશ્ન 6, વિચિત્ર જીવના હાથમાં લાંબા આંગળા પર શું હતું? તો એમાં આવશે વિકલ્પ બી, પુશ બટન જેવી સ્વીચો. ત્યારબાદ છે 7મું, પરગ્રહ ઉપરના બાંધકામો કેવા આકારના હતા? તો એમાં આવશે વિકલ્પ સી, ષટકોણીય. ત્યારબાદ 8મું છે, લેખકે વિચિત્ર રાખોડિયા રંગના જીવોને કોની દુનિયા કહી છે? તો જવાબમાં આવશે વિકલ્પ એ, ભૂતાવળની. ત્યારબાદ છે 9મું, ત્રણેય મિત્રો ક્યાં ગ્રહ ઉપર હતા? જવાબમાં આવશે વિકલ્પ ડી, ટિટાન. ત્યારબાદ છે 10મું, પરગ્રહવાસીઓએ કયો એક જ રંગ જોયો? જવાબમાં આવશે વિકલ્પ બી, લાલ. ત્યારબાદ છે પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું, મે મહિનાની રાત કેવી હતી? જવાબમાં આવશે, મે મહિનાની રાત કાજળ ઘેરી અંધારી હતી. બીજું, વિસ્મય વિરાટ અને વલયમાં કઈ સમાન બાબતો હતી? જવાબમાં આવશે, વિસ્મય વિરાટ અને વલય ત્રણેય ભણવામાં હોશિયાર અને ત્રણેયને વિજ્ઞાનમાં ભારે રસ હતો, એ સમાનતા હતી. ત્રીજું, બંને મિત્રોને ઇશારો કરી વિસ્મયે શું જોવા કહ્યું? જવાબમાં આવશે, વિસ્મયે તેમને અંધારા આકાશમાં પ્રકાશિત લાલ ટપકું જોવા કહ્યું. ત્યારબાદ છે 4થું, પ્રકાશિત લાલ ટપકું જોઈને વિસ્મય શું બોલ્યો? જવાબમાં આવશે, અરે આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું, એવું બોલ્યો. ત્યારબાદ છે 5મું, વિરાટનો હાથ પકડીને વિસ્મયે શું કહ્યું? જવાબમાં આવશે, વિસ્મયે પોતાનું અનુમાન જણાવતા કહ્યું કે આ પ્રકાશિત ગોળો એ સ્પેસ શટલ જેવું બીજા ગ્રહનું અતિ આધુનિક યાન હોવું જોઈએ. ત્યારબાદ 6ઠું, મમ્મી પપ્પા કે કાકાને ઝઘડવાની વલયને કોણે ના પાડી, શા માટે? જવાબમાં આવશે, વિરાટે ના પાડી કારણ કે તેના મતે મોટાઓ ધારીએ તેટલા લીડર હોતા નથી, વળી ડરના માર્યા તેઓ અમને પણ કંઈક સાહસ કરતા રોકશે. ત્યારબાદ છે 7મું, દાદરથી નીચે ઉતરતા ત્રણેયના મનમાં શું હતું? જવાબમાં આવશે, દાદરથી નીચે ઉતરતા ત્રણેયના મનમાં થોડોક ભય હતો અને સાથે ઘણી જિજ્ઞાસા પણ હતી. ત્યારબાદ 8મું છે, યાનનો આકાર કેવો હતો? જવાબમાં આવશે, યાનનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. 9મું છે, યાન કેવી રીતે ખુલી ગયું? તો જવાબમાં આવશે, યાન કોઈ પણ જાતના અવાજ વગર કમળની પાંદડીઓની જેમ ચારે દિશામાં ખુલી ગયું. 10મું, યાંત્રિક લાગતી રચના એની ભાષાનું કઈ ભાષામાં રૂપાંતર કરતી હતી? જવાબમાં આવશે, યાંત્રિક લાગતી રચના એની ભાષાનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરતી હતી. ત્યારબાદ છે પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, પરગ્રહનું યાન કેવું લાગતું હતું, વર્ણન કરો. જવાબ તમે અહીં જોઈ શકો છો. તેવી જ રીતે બીજું, દારૂખાનાનું રોકેટ હોવાની 3 મિત્રોની માન્યતા સાથી ભાંગવા માંડી. તો જોઈએ, અંધારામાં આકાશમાં લાલ પ્રકાશ દેખાતા મિત્રોને થયું કે તે દારૂખાનાનું રોકેટ હશે, પણ ટપકું નજીક આવતા મોટું થવા લાગ્યું. આકાશમાં એકાએક રાતો રંગ ધળહળી ઉઠ્યો, પરિણામે દારૂખાનાના રોકેટની માન્યતા ભાંગવા લાગી. ત્યારબાદ ત્રીજું છે, પરગ્રહવાસીનું શરીર કેવું લાગતું હતું? તો એનો પણ જવાબ તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ છે 4થું, ત્રણેય મિત્રો જીવ પાછળ કેમ ખેંચવા લાગ્યા? તો જવાબમાં આવશે, જીવ ત્રણેય મિત્રોની નજીક આવ્યો, તેણે વારાફરતી ત્રણેયના હાથને સ્પર્શ કર્યો. એનો સ્પર્શ થતાં ત્રણેય મિત્રોના શરીરમાં કશોક પ્રવાહ વહી રહ્યો, આથી ત્રણેય મિત્રોએ વિચિત્ર જીવની પાછળ ખેંચાવા લાગ્યા. ત્યારબાદ 5મું, વિચિત્ર જીવોથી એમનો બોસ કઈ રીતે જુદો પડતો? તો જવાબમાં આવશે, 6ઠા ખૂણામાં બેઠેલા જીવની બેઠક વિશેષ ઊંચી હતી, એમની સામે ડેશબોર્ડ હતું, તેની પર કેટલી સ્વીચો હતી એ બોસ હતો. બીજા જીવો કરતાં એના માથા પર વધારે સંખ્યામાં એરિયલના સળિયા હતા, આમ બોસ વિચિત્ર જીવોથી જુદો પડતો હતો. ત્યારબાદ છે પ્રશ્ન 4, નીચે આપેલા વાક્યો
કોણ બોલે છે તે લખો. પહેલું, અરે આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું વળી? તો એમાં આવશે વલય. બીજું, આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે? તો એમાં આવશે વિસ્મય. ત્રીજું, હું નિત્ય જઈ મારા મમ્મી પપ્પા અને કાકાને જગાડું? તો એમાં આવશે વલય. ત્યારબાદ ચોથું, મોટાઓ આપણે માનીએ તેટલા નિડર નથી હોતા? તો એમાં આવશે વિરાટ. પાંચમું, ઊઠને જો કેટલો દિવસ ચઢી ગયો? તો એમાં આવશે વલયની મમ્મી. ત્યારબાદ છે પ્રશ્ન પાંચ, નીચેના શબ્દોની જોડણી સુધારો. તો અહીં તમને સાચી જોડણી આપેલી છે, એ તમારે જોઈને લખવાની રહેશે. ત્યારબાદ છે પ્રશ્ન સાત, નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો. પહેલું ધ્યાન, તો લક્ષ્ય અને એકાગ્રતા. બીજું ઇશારો, તો સૂચન અને સંકેત. ત્રીજું અવાજ, તો ધ્વનિ અને નાદ. ચોથું નવાય, તો વિસ્મય અને અચરજ. પાંચમું અનુમાન એટલે ધારણા અને અંદાજ. પાંચમું કમળ, તો પંકજ અને સરોજ. સાતમું રાત્રિ, તો રજની અને નિશા. આઠમું શરીર, તો કાયા અને તન. ત્યારબાદ છે પ્રશ્ન નંબર સાત, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. પેલું પાકા, તો કાચા. પોચું, તો કઠણ. રવ, તો નિરવ. પરગ્રહી, તો સ્વગ્રહી. આધુનિક, તો પુરાતન. અજ્ઞાત, તો જ્ઞાત. વિરાટ, તો વામન. ભયભીત, તો નિર્ભીક. પ્રથમ, તો અંતિમ. અને આકાર, તો નિરાકાર. ત્યારબાદ છે પ્રશ્ન નંબર આઠ, નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પેલું જીવવામાં જીવ, જીવમાં જીવ આવવો. તેમાં આવશે ભય દૂર થતા સ્વસ્થ થવું. વાક્ય બનશે, અકસ્માતમાં દીકરાના બચાવના સમાચાર સાંભળી બધાના જીવમાં જીવ આવ્યો. બીજું રામ રમી જવા એટલે કે મૃત્યુ થવી. બસની ઠોકર લાગતા કૂતરાના ત્યાં જ રામ રમી ગયા. ત્યારબાદ છે પ્રશ્ન નવ, નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. પેલું બીજા ગ્રહનું નિવાસી, તો એમાં આવશે પરગ્રહી. બીજું એક ભાષાની મતલબ બીજી ભાષામાં કહેનારા, બે ભાષાના જાણકાર, તો એમાં આવશે દુભાષીઓ. ત્યારબાદ ત્રીજું છે કોઈ માગણી અંગેની ધમકી ભરી ચિઠ્ઠી, તો એમાં આવશે જાસા ચિઠ્ઠી. ત્યારબાદ છે પ્રશ્ન દસ, નીચેના વાક્યો કયા કાળના છે તે લખો. પેલું વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો, તો એમાં આવશે ભૂતકાળ. બીજું હવે શું થશે, તો એમાં આવશે ભવિષ્યકાળ. ત્રીજું બોસના તો ત્યાં જ રામ રમી ગયા, તો એમાં આવશે ભૂતકાળ. ચોથું વલયને તેના મમ્મી ઢંઢોળી રહ્યા છે, તો એમાં આવશે વર્તમાનકાળ. ત્યારબાદ છે પ્રશ્ન અગિયાર, નીચેના વાક્યમાંથી સંજ્ઞા શોધીને લખો. પેલું વિસ્મય અને વિરાટ અત્યારે વલયની અગાશીમાં હતા, તો સંજ્ઞા છે વિસ્મય, વિરાટ, વલય અને અગાશી. બીજું ટપકું મોટું થવા લાગ્યું, તો સંજ્ઞા છે ટપકું. ત્રીજું ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું, તો એમાં સંજ્ઞા છે ઘર અને મેદાન. ત્યારબાદ છે પ્રશ્ન બાર, બ વિભાગના વિશેષણ પ્રકારનો ક્રમ અવિભાગના રેખાંકિત સામે સાથે લખો. તો પેલું મા વિના સુનો સંસાર, તેમાં સુનો છે એટલે એ આવશે ગુણવાચક વિશેષણ. બીજું શ્યામ રંગ સમીપે ન જાવું હો રાજ, એમાં શ્યામ એ ગુણવાચક વિશેષણ છે. ત્યારબાદ ત્રીજું દસ વ્યક્તિ હાજર રહી, તો એમાં દસ એ સંખ્યાવાચક વિશેષણ છે. ચોથું વર્ગના રજિસ્ટરમાં 15મો નંબર કોનો હતો, તો એમાં 15મો એ ક્રમવાચક વિશેષણ છે. પાંચમું ચારે જણાએ મને ઠપકો આપ્યો, તો એમાં ચારે એ સંખ્યાવાચક વિશેષણ છે. ત્યારબાદ પ્રશ્ન તેર, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પેલું વિસ્તાર, વિરાટ, વિચાર, વિસ્મય, વક્રીભવન અને વાસ, તો એને શબ્દકોશના ક્રમમાં આ રીતે ગોઠવવાના રહેશે. વક્રીભવન, વિચાર, વાસ, વિરાટ, વિસ્તાર અને વિસ્મય. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા સોલ્યુશન સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.